બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સુરતની. સુરતમાં શિક્ષકોને શમશાન ગૃહની કામગીરી સોંપાતા શિક્ષકોમાં વિરોધ. જામનગરમાં સુરતમાં શમશાન ગૃહમાં શિક્ષકોને કામગીરી સોંપાતા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયાએ શિક્ષકોને શોભે તેવું કામ નહીં સોંપતા વિરોધ નોંધાવ્યો છે. કોરોનાના કારમાં સુરત મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર દ્વારા બહાર પાડાયેલ પરિપત્રને લઈને શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. સુરતમાં સ્મશાન ગૃહ ખાતે 6 શિક્ષકોને મૃતદેહ ગણવા માટેની કામગીરી સોંપાતા શિક્ષકોમાં નારાજગી છે, ત્યારે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના તમામ હોદ્દેદારો તાત્કાલિક રદ કરવાની માંગણી કરવામાં આવી છે અને ઓર્ડર રદ કરવામાં નહીં આવે તો કોરોનાને લાગતી તમામ કામગીરીમાં શિક્ષકો નહીં જોડાય તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. સિટી એન્જિનિયર દ્વારા સ્મશાનમાં આવતા મૃતદેહોની નામાવલી યાદી રાખવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના 6 શિક્ષકોના ઓર્ડર કરવામાં આવેલા છે. હાલની કોવિડ પરિસ્થિતિમાં સરકારે કામગીરી સોંપવી જોઈએ, પણ સુરત મહાનગરપાલિકા પાસે વર્ગ 4નો પૂરતો સ્ટાફ છે ત્યારે પ્રાથમિક શિક્ષકોની ગરિમા જળવાય એવા કામ સોંપવા જોઈએ અને આ ઓર્ડર કરનાર અધિકારીને પ્રાથમિક શિક્ષકોને ઓર્ડર કરવાની કોઈ સત્તા નથી. એમણે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લઈને ઓર્ડર કરેલા છે કેમ તે પણ સવાલ છે. તાત્કાલિક અસરથી આ આદેશો રદ કરવા જોઈએ એવી અમારી ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ વતી માગણી છે અને અમે આ કામગીરી